હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? આઈ વિશ કે તમે અને તમારું ફેમિલી સેફ હશો, ઘરે હશો અને કોરોના અને COVID-19ની કોઈ ઇફેક્ટ તમારા ઉપર નહીં હોય એવી હું આશા રાખું છું. અને આ જે ફ્રી ટાઈમ મળી રહ્યો છે લોકડાઉનનો, એની અંદર મેં ડિસાઈડ કર્યું કે એક વિડીયોઝ બનાવીએ અને નોલેજ શેરિંગ કરીએ મારા સ્ટુડન્ટ્સો જોડે, અને જે ફ્યુચર એસ્પિરન્ટ્સ છે ફોર યુએસ ને કેનેડા જવા માગે છે એ લોકો માટે એક આ ઇન્ફોર્મેટિવ સેશન્સ અને એક નાનો વિડીયો હું રેકોર્ડ કરી રહ્યો છું. અને જેની અંદર હું આજે ટોપિક લઈ રહ્યો છું કે કેનેડાની અંદર પીટી એક્સેપ્ટેબલ છે કે નહીં. ઓકે, પીટી એક્સેપ્ટેબલ છે તો વિઝામાં પીટી એક્સેપ્ટેબલ છે કે નહીં. ઓકે, તો આ ટોપિકને આપણે ડિસ્ક્રાઇબ, હું આ ટોપિકને પ્રોપર રીતે આ વિડીયોઝમાં ડિસ્ક્રાઇબ કરીશ અને રિક્વાયરમેન્ટ્સ અને ઘણી બધી ઇન્ફોર્મેશન્સ હું આપવાનો છું. તો પ્લીઝ વોચ ધીસ વિડીયો ટિલ ધ એન્ડ, એન્ડ આઈ વિશ યુ આર એટ યોર હોમ, એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ. ચેક ઇટ આઉટ. ઓકે, પીટીની વાત કરતા, પીએસએન ટેસ્ટ ઓફ ઇંગ્લિશ કેનેડામાં એક્સેપ્ટ થાય છે કે ન થતી? એક્સેપ્ટન્સ થાય છે. પીટીઈ કેનેડામાં એક્સેપ્ટેબલ છે, એના ઉપર વિઝા બી આવે છે. ડી વિવિટ કન્સલ્ટન્સી સુરત બ્રાન્ચ અને અમદાવાદ બ્રાન્ચમાં ટોટલ 10 વિઝા ફાઇલ થયા છે, એમાંથી 9 વિઝા આવેલા છે, 1 વિઝા રિજેક્શન આવ્યો છે. એની રિક્વાયરમેન્ટ સમથિંગ એલ્સ હતી, એના લીધે વિઝા રિજેક્ટ આવી ગયો છે. બાકી કોઈ રીઝન છે નહીં કે પીટી ઉપર વિઝા રિજેક્ટ થાય છે. બીજી વસ્તુ એ છે કે ઘણા બધા સ્ટુડન્ટ્સો મને કહે છે કે સર, અમને એવી ઇન્ફોર્મેશન છે કે પીટી તો એક્સેપ્ટેબલ થાય છે કેનેડામાં, પણ એમાં કોલેજીસ એવા રિમોટ એરિયામાં મળે છે કે જ્યાં કોઈ જતું જ ના હોય. એટલે એવી કોલેજીસો જે પીટી એક્સેપ્ટ કરે છે કે જે એક રિમોટ લોકેશનમાં છે જ્યાં કોઈ જવા માટે રેડી નથી, એ વાત તદ્દન ખોટી છે. મારા ઘણા બધા સ્ટુડન્ટ્સો જે અત્યારે સેનેકા કોલેજ, કોનેસ્ટોગા કોલેજ, શેરેડિયન કોલેજ, દેન આફ્ટર નાયગ્રા કોલેજ, જ્યોર્જ બ્રાઉન કોલેજ, આ જે ટોપ, એટલે ટોપ ઇન ધ સેન્સ કે એકદમ સારા લેવલની કોલેજીસ કેનેડામાં છે, એની અંદર પીટી ઉપર એ લોકોએ એડમિશન્સ મેળવેલા છે અને વિઝા બી સક્સેસફુલ આવેલા છે. ઓકે, તો એક રોંગ ઇન્ફોર્મેશન જે માર્કેટમાં હતી કે રિમોટ લોકેશન્સવાળી છે, એ ખોટી વાત છે. બીજી વસ્તુ કે પીટી ઉપર ઘણા બધા સ્ટુડન્ટો મને કહે છે કે સર, એડમિશન્સ તો આવે છે પણ વિઝા નથી આવતા, એ બી ખોટી વાત છે. કારણ કે પીટી ઉપર વિઝા ડેફિનેટલી આવે છે. પીટી એ લેંગ્વેજ રિક્વાયરમેન્ટ છે, જેમ IELTS છે એમ પીટીઈ છે, એમ TOEFL છે. આ લેંગ્વેજ રિક્વાયરમેન્ટ છે અને દરેક કોલેજોએ પોતાની લેંગ્વેજ રિક્વાયરમેન્ટ્સ વેબસાઇટ ઉપર આપેલી છે. ઓકે, તો એ બી ખોટી વસ્તુ છે કે પીટી ઉપર કેનેડા વિઝા નથી આવતા. ઓકે, હવે આપણે વાત કરી રહ્યા છીએ કે 10+2 જે લોકોએ 12th કમ્પ્લીટ કર્યું હોય અને એ લોકો પીટીઈની એક્ઝામ આપે તો એ લોકોની રિક્વાયરમેન્ટ શું છે? ઓકે, 10+2 હોય અને તમારે પીટીઈની એક્ઝામ આપવી હોય તો બેચલર ડિગ્રી કરવી હોય તો એના માટે પીટીઈની રિક્વાયરમેન્ટ છે 54, નો લેસ દેન 50. હવે આ જે રિક્વાયરમેન્ટ છે અમુક કોલેજીસમાં છે, અમુક યુનિવર્સિટીઝમાં છે, પણ જો તમે બેચલર ડિગ્રી સારી યુનિવર્સિટીઝમાંથી કરવા માગતા હોય કાં તો કોલેજીસમાંથી કરવા માગતા હોય તો પીટીઈનો સ્કોર ઇફ યુ હેવ 60, 60, નો લેસ દેન 50, 50, તો ઇટ ઇઝ વેરી એડવાઇઝેબલ. અને 55, 55, 54, નો લેસ દેન 50, ઇટ્સ ઓલ્સો ગુડ, કારણ કે એમાં બી વિઝા ઘણા બધા આવેલા છે. તો 10+2 કે જે લોકો કેનેડામાં બેચલર્સ કરવા માટે જાય છે એ લોકોને પીટીઈની રિક્વાયરમેન્ટ 55, 54, નો લેસ દેન 50. ઓકે, તો આ વસ્તુ તમે ધ્યાનમાં રાખો. પછી આવે છે કે હા, ઘણા બધા બીજી રિક્વાયરમેન્ટ છે કે પીજી ડિપ્લોમા માટે, કે જે બેચલર કર્યા પછી સ્ટુડન્ટો પીજી ડિપ્લોમામાં જાય છે, પોસ્ટ ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ પ્રોગ્રામ, જે એક પોપ્યુલર પ્રોગ્રામ છે ઇન્ડિયન સ્ટુડન્ટ્સ માટે કેનેડામાં. હા, એની અંદર બી પીટી એક્સેપ્ટેબલ છે અને એની રિક્વાયરમેન્ટ દરેક કોલેજ વાઇઝ અલગ અલગ છે. દેટ મીન્સ કે કોર્નસ્ટોકાની રિક્વાયરમેન્ટ છે 58, નો લેસ દેન 50. સેન્ટ ક્લેરની રિક્વાયરમેન્ટ છે 53, નો લેસ દેન 53. દેન આફ્ટર સેન્ટ ક્લેર મેં કહી દીધું. જે નાયગ્રા કોલેજની રિક્વાયરમેન્ટ બી 58, 60, નો લેસ દેન 50 છે. જ્યોર્જ બ્રાઉન કોલેજની રિક્વાયરમેન્ટ હાઈ છે, 65, નો લેસ દેન 55. તો દરેક કોલેજની રિક્વાયરમેન્ટ તમારે ચેક કરવા માટે તમારે પર્ટિક્યુલર કોલેજીસની વેબસાઇટ ઉપર જવું પડશે, એમના રિક્વાયરમેન્ટ્સમાં જવું પડશે. IELTSની અંદર પીટીઈની રિક્વાયરમેન્ટ તમારે ચેક કરવી પડશે, દેન યુ વિલ ગેટ ટુ નો કે વોટ ઇઝ ધ એક્ઝેક્ટ રિક્વાયરમેન્ટ. ઓકે, હા, ઘણી વાર એવું બી બને છે કે ઘણા બધા એવા પોપ્યુલર પ્રોગ્રામ હોય છે, નર્સિંગ પ્રોગ્રામ છે કે પછી ચાઇલ્ડહુડ છે કાં તો મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ છે, આની અંદર પીટીની રિક્વાયરમેન્ટ સ્લાઇટલી હાયર રાખેલી છે. તો જો તમે પર્ટિક્યુલર સ્પેસિફાઈ પ્રોગ્રામમાં જતા હોય તો તમે એ રિક્વાયરમેન્ટ તમે પર્ટિક્યુલર વેબસાઇટ પર જઈને ચેક કરો, એ તમારા માટે એડવાઇઝેબલ છે. ઓકે, નાઉ
હવે મેઇન છે કે યુનિવર્સિટીઝમાં, કેનેડાની યુનિવર્સિટીઝમાં જો માસ્ટર્સ કરવા જતા હોય તો પીટી એક્સેપ્ટેબલ છે કે નહીં? આઈ એમ ડેમ શ્યોર કે પીટી એક્સેપ્ટેબલ છે, કારણ કે અમારે કોન્કોર્ડિયા યુનિવર્સિટી, ઓન્ટારિયો ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, યુનિવર્સિટી ઓફ ઓટાવા, કાર્લેટનમાં પીટીઈના સ્કોર ઉપર એડમિશન્સ બી આવેલા છે અને વિઝા બી આવેલા છે. ઓકે, અને મેં દરેક યુનિવર્સિટીઝની એપ્લિકેશન્સની રિક્વાયરમેન્ટ જોઈ છે કેનેડાના, હું સ્પેસિફિક કેનેડાની વાત કરું છું. એ બધી જ કોલ યુનિવર્સિટીઝ, આઈ થિંક એપ્રોક્સિમેટ 95-98% ઓફ યુનિવર્સિટીઝ ઇન કેનેડા એક્સેપ્ટિંગ પીટીઈ. ઓકે, હું વાત કરી રહ્યો છું યુનિવર્સિટીની. તો યુનિવર્સિટી પીટી એક્સેપ્ટ કરે છે. એ વસ્તુ તમારે ટોટલી તમારા દિમાગમાંથી કાઢી નાખવાની છે. ઓકે, નાવ વી વિલ ટોક અબાઉટ ધ કોલેજીસ. કોલેજીસની અંદર ઘણી બધી કોલેજીસ પીટી એક્સેપ્ટ કરવાનું ચાલુ કરી દીધું છે. નાયગ્રા કોલેજે ઓલરેડી સ્ટાર્ટ કરી દીધું પીટી એક્સેપ્ટન્સ કરવાનું, અને ઘણી બધી કોલેજો હવે પીટી એક્સેપ્ટ કરવાનું સ્ટાર્ટ કરી દીધેલું છે. અને એ લોકોને બી રિક્વાયરમેન્ટો ધીરે ધીરે હું અપડેટ કરતો રહીશ તમને આ યુટ્યુબ ચેનલ થ્રુ, યા નવા નવા વિડીયોઝ થ્રુ, કાં તો ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર બી તમે ફોલો કરી શકો છો. તો હું તમને આજે તમને વાત કરી રહ્યો છું કે કઈ કઈ કોલેજીસો છે કે જે પીટી એક્સેપ્ટ કરે છે. ઓકે, તો પહેલામાં પહેલી કોલેજો જે છોકરી, ઘણા બધા કહે છે કે રિમોટ લોકેશન્સમાં છે, હું એ પૂછવા માગું છું કે સેનેકા છે, સેનેકા ઇઝ અ વેરી ગુડ પોપ્યુલર કોલેજ ઇન કેનેડા, એ પીટી એક્સેપ્ટ કરે છે. રિક્વાયરમેન્ટ્સ માટે તમે એની રિક્વાયરમેન્ટ પીટીની જોઈતી હોય તો તમે એના વેબસાઇટ ઉપર જઈને ચેક કરી શકો છો. ઓકે, તો સેનેકા પીટી એક્સેપ્ટ કરે છે. હમ્બર કોલેજ ઇઝ ઓલ્સો વન ઓફ ધ પોપ્યુલર કોલેજ ઇન જીટીએ ટોરોન્ટોમાં, એ બી પીટી એક્સેપ્ટ કરે છે. કોનેસ્ટોકા કોલેજ, જે અત્યારે એક સારામાં સારી કોલેજ તરીકે ટોન્ટારિયોની અંદર સ્ટેટમાં આગળ આવી રહી છે, ઇઝ ઓલ્સો એક્સેપ્ટિંગ પીટી. શેરેડિયન કોલેજ, જે પ્રોપર ટોરન્ટોમાં છે, આઈ થિંક ઇઝ ઇન ધ બ્રેમ્પટન, આઈ ઓલરેડી વિઝિટેડ ધ કેમ્પસ, ધે આર ઓલ્સો એક્સેપ્ટિંગ પીટી. જ્યોર્જ બ્રાઉન કોલેજ, જ્યોર્જ બ્રાઉન કોલેજ કેનેડાની ટોપ મોસ્ટ કોલેજ છે, એ બી પીટી એક્સેપ્ટ કરે છે. નાયગ્રા કોલેજ કરે છે, નોર્ધન કોલેજ કરે છે, સેન્ટ ક્લેર કરે છે, સોલ્ટ છે, અલ્બોમા યુનિવર્સિટીઝ, ટ્રેન્ટ યુનિવર્સિટીઝ, દેન આફ્ટર યુનિવર્સિટી ઓફ ટોરન્ટો, યુનિવર્સિટી ઓફ વોટરલો, કાર્લેટન યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ ઓટાવા, તમે ઘણી બધી યુનિવર્સિટીઝ છે કે જે પીટી એક્સેપ્ટ કરે છે. ઓકે, આ જે વાત થઈ ઓન્ટારિયો સ્ટેટની વાત થઈ, હવે ઘણા બધા કહે છે કે બીજા સ્ટેટમાં શું, બીજા સ્ટેટમાં, ઘણા સ્ટેટમાં કોલેજીસ એટલી બધી નથી. ધારો કે બ્રિટિશ કોલંબિયા છે, તો બ્રિટિશ કોલંબિયામાં ઘણી બધી કોલેજીસ છે જેનું લિસ્ટ તમને આપીશ, એ બી પીટી એક્સેપ્ટ કરે છે. જેમ સસ્કાચુએનની વાત કરીએ તો સસ્કાચુએનની અંદર સસ્કાચુએન પોલિટેકનિક પીટી એક્સેપ્ટ કરે છે, યુનિવર્સિટી ઓફ રજાઇના પીટી એક્સેપ્ટ કરે છે, અને યુનિવર્સિટી ઓફ સસ્કાચુએન પીટી એક્સેપ્ટ કરે છે. અને યુનિવર્સિટી ઓફ સસ્કાચુએનની પીટીની રિક્વાયરમેન્ટ 64, નો લેસ ધેન 60 છે. ઓકે, તો ઇટ્સ પ્રેટી મચ વેરી હાઈ. ઓકે, અલ્બર્ટાની અંદર બી ઘણી બધી યુનિવર્સિટીઝ છે જે પીટી એક્સેપ્ટ કરે છે. ક્યુબેક, યસ, ક્યુબેકમાં અત્યાર સુધી અમે જે રેકોર્ડ જોયું પ્રમાણે યુનિવર્સિટીઝ, કોન્કોર્ડિયા યુનિવર્સિટીઝ, યુનિવર્સિટી ઓફ મોન્ટ્રેલ, એ ટોપ યુનિવર્સિટીઝ, ઘણી બધી યુનિવર્સિટીઝ એ પીટી એક્સેપ્ટ કરે છે. પણ કોલેજીસ જે પીટી એક્સેપ્ટ કરતી હોય, ઇટ્સ વેરી લેસ, કારણ કે ક્યુબેક ઇઝ વેરી પોપ્યુલર રાઇટ નાવ, અને ઘણી બધી સારામાં સારી કોલેજીસ ત્યાં આવી છે, પણ એ બધી કોલેજીસ હજુ બી પીટી એક્સેપ્ટ નથી કરતી. ઓકે, તો જે પ્રમાણે એનું લિસ્ટ આવશે એ હું તમારી જોડે શેર કરી લઈશ. ઓકે, તો સ્ટે ટ્યુન ઇન ધીસ યુટ્યુબ ચેનલ, અને પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ ફોર ફર્ધર ઇન્ફોર્મેશન્સ. ઓકે, તો આજે આ ક્લેરિટી વાળી વાત થઈ કે પીટીઈ કેનેડામાં એક્સેપ્ટેબલ છે. અને બીજું, તમે મારો ઇન્સ્ટાગ્રામ પેજ ફોલો કરો, ડી વિવિડ કન્સલ્ટન્ટ અને ડી વિવિડ કન્સલ્ટન્ટ સુરત, એની અંદર જેટલા બી પીટી ઉપર વિઝા આવેલા છે એ લોકોના ફોટોગ્રાફ્સ સાથે મેં એ લોકોનું એકાઉન્ટ બી ત્યાં ટેગ કરેલું છે. તો તમે દરેક સ્ટુડન્ટ્સને પૂછી શકો કે પીટીઈ ઉપર વિઝા મળે છે કે નહીં, તો એ લોકોને વિઝા મળેલા છે. ઓકે, હા, અને બીજી વસ્તુ કહી છે કે પીટી ઉપર મેક્સિમમ વિઝા સક્સેસ રેશિયો ડી વિવિડ કન્સલ્ટન્સીનો છે, અને સ્પેસિફિકલી મને પીટીની વિઝા ફાઇલ કરવામાં ઘણો સારો એક્સપિરિયન્સ થઈ ગયો છે, અને વી હેવ 99% વિઝા સક્સેસ રેશિયો. તો જો તમે પીટી આપેલી હોય અને તમે કેનેડા જવા માગતા હોય, તો પ્લીઝ ડોન્ટ થિંક એનીથિંગ એલ્સ કે બીજા લોકો ના પાડે છે, 99% લોકો ગુજરાતમાં ના પાડે છે અને તમે જ કેમ હા પાડો છો. આઈ બિલીવ એક્શન સ્પીક્સ લાઉડર ધેન વર્ડ. તમે આવો, તમારી પ્રોફાઇલ ડિસ્કસ કરો, હું તમને તમારો જેન્યુઇન આન્સર આપું, તમે મારા જે સ્ટુડન્ટ્સો પીટી ઉપર કેનેડા ગયા છે એ લોકોનો કોન્ટેક્ટ કરી આપું. એટલે પીટી ઉપર કેનેડાના વિઝા સક્સેસફુલ થાય જ છે, તો એવું કોઈ હેઝિટેશન કરવાની જરૂર નથી, કારણ કે ઘણા છોકરાઓ IELTS 5 વાર આપે છે, 7 વાર આપે છે, અને ધી આર ગેટિંગ 5.5 ઇન 1 મોડ્યુલ એન્ડ ધેન 2 મોડ્યુલ્સ. તો એ લોકોને જો ફ્રસ્ટ્રેશન આવતું હોય
તો એ લોકો ડેફિનેટલી પીટી કરી શકે છે. અને પીટી ઇટ્સ અ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ છે અને ઇટ્સ વેરી વેરી ઇઝી ટેસ્ટ ફોર એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ. એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સો કાં તો કોઈ બી જે સ્ટુડન્ટ્સ એ ગુજરાતી બેકગ્રાઉન્ડમાંથી આવે છે એ લોકો માટે પીટી રિલેટિવલી ઘણી સારી અને ઇઝી ટેસ્ટ છે. તો તમે એ ટ્રાય કરી શકો છો. અને આપ ઇફ યુ નીડ મોર ઇન્ફોર્મેશન્સ ફર્ધર ગાઈડન્સ અબાઉટ હાઉ ટુ ફાઇન્ડ યુનિવર્સિટી ઓર કોલેજીસ વિચ એક્સેપ્ટિંગ ઇન પીટી ઇન કેનેડા, પ્લીઝ ડુ લેટ મી નો. આઈ હેવ ગીવન માય વોટ્સએપ નંબર, આઈ હેવ માય ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ, યુ કેન ડીએમ મી એની ટાઈમ, યુ કેન વોટ્સએપ મી ફોર મોર ઇન્ફોર્મેશન્સ. તો દેટ્સ ધ રીઝન આપણે આ વિડીયોની અંદર મેં જે મેક્સિમમ પોઈન્ટ કવર કરી લીધા એ પ્રમાણે કે પીટીની રિક્વાયરમેન્ટ્સ તમારે કોલેજીસની વેબસાઇટ ઉપર જોવાની. હરેક કોલેજની રિક્વાયરમેન્ટ અલગ હોય છે, પ્રોગ્રામની રિક્વાયરમેન્ટો બી ઘણીવાર અલગ હોય છે. તો અને હું પીટી ઉપર એક તમને કી પોઈન્ટ કહી દઉં કે પીટીનો સ્કોર નો લેસ દેન 50 હોય તો વિઝા સક્સેસ રેશિયો મેક્સિમમ છે. જો તમારો પીટીનો સ્કોર 50થી નીચે હોય એક બી સબસેક્શન્સમાં તો હું ઇન્ડિવિજ્યુઅલી ફાઇલ નથી દેતો. કારણ કે પીટીનો સ્કોર 50થી નીચે હોય દેટ ઇઝ એકોર્ડિંગ ટુ IELTS રિક્વાયરમેન્ટ એ 5.5 જ કહેવાય, 6થી નીચે હોય. ઓકે, તો પર્ટિક્યુલરલી જો તમે પીટી ઉપર કેનેડામાં સક્સેસફુલી વિઝા મેળવવા માગતા હોય, એડમિશન તો મળી જશે પણ સક્સેસફુલી વિઝા મેળવવા માગતા હોય તો 50ની ઉપર ઇન્ડિવિજ્યુઅલ સ્કોર હશે દરેક સેક્શન્સમાં, તો તમને ડેફિનેટલી કોઈ વાંધો નહીં આવે. અને જો તમારો પીટીઈનો સ્કોર જેટલો હાય 65, 70, 75 એટલી તમારે એડમિશન્સની રિક્વાયરમેન્ટ અને વિઝાની રિક્વાયરમેન્ટ તમારી સેટિસ્ફાઈ થશે. હા, અમારે એક વિઝા PhDનો આવેલો છે કે જેને પીટી આપેલી છે 65, નો લેસ દેન 60 સ્કોર છે અને PhD કોમ્પોટિવ યુનિવર્સિટીઝમાં કરવા જાય છે. તો હા, સાંભળ્યું, PhDમાં બી PTE એક્સેપ્ટેબલ છે છે અને છે. હવે કેટલા પ્રૂફ આપણે આપીએ? હવે આ બધા જ પ્રૂફ જોવા હોય તો ઇન્સ્ટાગ્રામ ઉપર જઈને જોઈ શકો છો. એમ મેં કીધું એમ PTE એક્સેપ્ટેબલ છે, બેચલર્સ માટે છે, માસ્ટર્સ માટે છે, PG ડિપ્લોમા માટે છે, PhD માટે છે, એડવાન્સ ડિપ્લોમા માટે છે. તો પ્લીઝ કોઈ રોંગ ઇન્ફોર્મેશન કે કોઈ ટ્રેપમાં આવો નહીં. કોઈ બી કન્સલ્ટન્ટ એવું કે PTE કેનેડામાં એક્સેપ્ટેબલ નથી તો એ કદાચ હું એવું કહું કે તમારે એ વિચારવું જોઈએ અને ઓનલાઈન તમારે બધી જ રિસર્ચ કરવી જોઈએ. અને હા, 21 દિવસ ફ્રી છો તો રિસર્ચ કરો. અને તમને કોઈ બી ડાઉટ લાગતો હોય તો યુ કેન કોન્ટેક્ટ મી એની ટાઈમ અને હું તમને હેલ્પ કરવા માટે રેડી છું. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો વન્સ અગેન. થેન્ક્સ લોટ. અને